सरुचिरानम्बुजम् पूजितं सुरनरोत्तमेर्मुदा वतारिणे श्रीस्वामिनारायणाय हरिकृष्णाय घनश्यामाय नीलकण्ठाय नमो नमः श्रीगुरुचरणकमलेभ्यो नमो नमः બોલો શ્રી સ્વામિનારાયણ ભગવાનની શ્રી હરિકૃષ્ણ મહારાજની શ્રી ઘનશ્યામ મહારાજની બધા ભક્તોને જય સ્વામિનારાયણ શું છે મામા કાથાનું મન બરાબર સરસ ભક્ત ચિંતામણી ગ્રંથ પરચા વિભાગ આપણે છેલ્લે એકસો ચોપનમાં તો બાવન ત્રેપન અને ચોપન આ બે પરચા પ્રકરણ સદ્ગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ હિન્દુસ્તાન ના ધુવા ગામના ભક્તોના જ પોચા પ્રકરણના બે પ્રકરણ લખ્યા ત્યાં અનેક ભક્તો થઈ ગયા મહારાજના અને બધા અનન્ય ભક્તો થયા કેવા કેવા પરિસ્થિતિમાં કેવી કેવી રીતે મહારાજ નિર્ણય સત્સંગ રાખ્યો મહારાજની નિષ્ઠા રાખી અને મહારાજે પણ એમની પળે પળે કેવી સહાય કરી એ પરચાઓ આપણે સાંભળ્યા હવે આગળનું એકસો પંચાવનમું પ્રકરણ છે એ પ્રકરણ પણ એ જ ગામના ભક્તોનું એટલે ત્યાં એ ગામની અંદર ઘણા ભક્તો થઈ ગયા મહારાજના આનંદની અને દરેકને મહારાજે એવી પ્રતિથી પણ કરાવી અને પ્રગટપણાનો નિશ્ચય પણ કરાવ્યો પાળે પાળે મહારાજે એની સહાય પણ કરી આગળ એકસો પંચાવન પ્રકરણ આપણે સાંભળીશું धन्य धन्य धन्यवा काम ज्या भक्त रहे भाविक सहाय भाव सहायकरी जनिशाे ते हवे काई लुहार लोकी नामे आव्यो तेह न देह नो काल अंत समय अलबेलडो आव्या तेडवाद याल संत सहीत श्यामलो पधार्या प्रगट याप दर्शन दीधा दासने सहो निरखितया निष्पाप सत्सङ्गी कुसंगी स दिठा प्रगट प्रमाण नहि स्वप्न साक्षात् जानो આવ્યા શ્યામ સો આ હિન્દુસ્તાનના ધુઆ ગામની અંદર સ્વામી કહે છે કે ભગવાનના ભાવિક ભક્ત થયા નામ છે એનું લુહાર જ્ઞાતિના લોકી ભક્ત એટલે આ વિસ્તારમાં નામ પછી એ રીતના હોય દરેક વિસ્તાર જેમ બદલે એમ વિસ્તાર પ્રમાણના નામ પણ અલગ અલગ હોય હિન્દુસ્તાનની અંદર મહારાજના આ લુકી ભક્ત ભગવાનના અનન્ય ભક્ત છે મહારાજનું ભજન કર્યું છે મહારાજની આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને રાખી છે ભજન કરતાં કરતાંના દેહનો અંધકાળ આવ્યો છે જીવન તો ઘણાના પૂરા થઈ જાય પણ અને જગતની અંદર ઘણા ધર્મ છે ઘણા ભગવાનની ઉપાસના કરનારા અલગ અલગ ભક્તો છે પણ એક ભગવાન સ્વામિનારાયણ એવા દયાળુ ભગવાન છે મહારાજ કે અંતકાળે મારા જનને જરૂર મારે આવવું બિરુદ મારું એના બદલે એમ સર્વે જનને જણાવું ભગવાન સ્વામિનારાયણનો જે આ વર છે પોતાના ભક્ત માટેનું વચન છે જેમ કોઈકની પ્રતિજ્ઞા હોય એ પ્રતિજ્ઞાને ક્યારેય કોઈ મિથ્યા થવા દેતું નથી અને એમ પછી એકવાર બોલી ગયા હોય વચન તો એને સાચું કરવા માણસ કેટલું મથતો હોય એ કે રાખવા માટે પણ આ તો ભગવાન પુરુષોત્તમ નારાયણ છે રાજા ધીરાજ છે સર્વોપરી છે ભગવાને પોતા પોતે આ વચન આપ્યું છે કે મારો જે ભક્ત છે જે મારા શરણે આવીને મારું ભજન કર્યું છે અનન્ય ભાવે મારા આશરે આવ્યો છે એવો જે ભક્ત એને અંતકાળે ગમે તે દેશમાં ગમે તે સ્થાનમાં ગમે તે પરિસ્થિતિમાં એના દેહનો અંતકાળ આવે પણ મારે મારા ભક્તને લેવા જરૂર જાવ આ ભગવાન સ્વામિનારાયણનું આપણા મહારાજનું આપણા માટેનું જે બિરુદ છે એ બહુ મોટું આપણા માટેની આપણા માટે ભગવાનની કૃપા છે જગતની અંદર આપણે અનેક ધર્મો જોઈએ છીએ અનેક સંપ્રદાયો છે અનેક સંપ્રદાયના અનુયાયીઓ છે પણ આપણે આજ સુધી કોઈ એવા પ્રસંગ સાંભળવા નથી મળતા કોઈ શાસ્ત્રમાં પણ નથી જણાવવામાં જાણવા સાંભળવા મળતા કે ભગવાન પોતાના ભક્તને લેવા જાતે સ્વયં પધારતા હોય કેવળને કેવળ ભગવાન સ્વામિનારાયણ એવા છે કે પોતાના આશ્રિતને લેવા ભગવાન સ્વયં પધારે ભગવાન ક્યાં અને એક સામાન્ય જીવ ક્યાં પણ ભગવાનને પોતાના ભક્ત કેવા વાલા છે ભગવાનને પોતાના ભક્તો ઉપર કેવું હેત છે ભગવાનની પોતાના ભક્તો ઉપર કેવી કૃપાવર્ષા છે એ ભગવાનના વચન ઉપરથી આપણને જાણવા મળે એક આલોકનો સામાન્ય ગણા તો થોડો પણ મોટો માણસ હોય લૌકિક રીતે એ કોઈ સામાન્ય માણસને એની ત્યાં જૈન જો અને થોડી પણ સહાય કરે તો પેલો માણસ આખી જિંદગી એ ઉપકારને ભૂલી શકતો નથી ખાલી એક થોડી પણ સહાય આ લોકોની કરી હોય તોય આખી જિંદગી એને યાદ રાખે કે આ માણસ કેવો ભલો માણસ છે કેવો સારો છે કે આવા સમયે અચાનક મારી એણે સહાય કરી તો આ તો ભગવાન છે એને આ લોકોના એક સામાન્ય જીવ સાથે એને શું છે આ લોકનો સામાન્ય જીવ એને બીજું શું આપી શકે પણ ભગવાનની કેવી મોટી કરુણા છે કેવી મોટી કૃપાળુતા છે ભગવાન કેવા કૃપાળુ છે કે પોતાના ભક્તને લેવા સ્વયં પધારે છે આજે આપણે કોઈક એવી પરિસ્થિતિમાં હોઈએ અને કોઈક આ દેશનો મોટો પ્રેસિડેન્ટ હોય એ આપણને અહીંયા એ પોતે સ્વયં જાતે લેવા આવે કાર ચલાવીને આવે ને કે ચાલો હું તને અહીંનો પ્રેસિડેન્ટ હોય ઓબામા જેવો આપણને કહે કે ચાલો મામા હું કાર લઈને આવ્યો છું આપણે હવે આપણે વ્હાઈટ હાઉસમાં જ રહેવાનું છે મારી જોડે તો આપણને કેવો આનંદ થઈ જાય કેવો ઘટ થઈ જાય ને આખી જિંદગીમાં આપણને ક્યાંક ભૂલાય નહીં બોલો એક જ દિવસ ખાલી ખાલી આમ તો જુઓ તો એક સામાન્ય માણસ જોડે કોઈક મોટો માણસ એક સામાન્ય ઓટોગ્રાફ આપી દે કે સાહેબ રહીને ફોટો પડાવી લીધો હોય તો આખી જિંદગી એને એટલી સ્મૃતિ કરતાં ને એના કેફમાં જે જીવી જાય કે ભાઈ આવા માણસની જોડે મેં જોડે ઊભા રહીને ફોટો કે એણે મને કે ઓટોગ્રાફ આપ્યા છે આટલો જ કેફ એને આખી જિંદગી કેફ આપે પાવર આપે કોઈને આમ બે જણને વાત કહેતા કહેતા તેનો આમ હં અહીં આમ ચાલ્યું ના રહે એટલો તો એ કેફમાં આવી જાય ખાલી વાત કરતાં કોઈને બે જણાને જણાવતા તો ભગવાન સ્વ સર્વાવતારી અક્ષરધામની અંદર અનંત મુક્તોની વચ્ચે બિરાજમાન અનંત સુખના ભોગતા એ મુક્તોની વચ્ચે રહ્યા થકા મહારાજ એક પોતાના સામાન્ય નાના નાના ભક્તને પણ લેવા અંત સમયે જવાનું ચૂકતા નથી ભૂલતા નથી એ કોઈ પણ જગ્યાએ કોઈ પણ પરિસ્થિતિમાં એ દેહ મૂકે તો ભગવાન સ્વયં જાતે પોતાના ભક્તને લેવા માટે પધારે છે આ કોઈ નાની વાત નથી બાકી ભગવાન ધારે તો પોતાના મુક્તોને પણ મોકલી શકે પણ ભગવાન એવું કરતા નથી મહારાજ કે મારા ભક્તને લેવા તો હું જાતે જઈશ અને પાછું પોતાના ભક્તના જેવા મનોરથ હોય એવા ભાવે એવા સ્વરૂપે અને એવી રીતે એને લઈ જાય કોઈ ભક્ત વિચારે મારે મહારાજના ધામમાં ગરુડ ઉપર બેસીને જવું છે તો એને મહારાજ ગરુડ લઈને લેવા આવે કોઈ ભક્ત વિચારે વિમાનમાં જવું છે તો વિમાન કોઈ રથમાં ધારે તો રથમાં મહારાજ પધારે મહારાજના મોટા મુક્તો સંતો સહિત મહારાજ આવીને લઈ જાય આજે પણ એવું નથી કે મહારાજ ભગવાન મનુષ્યકારે આ પૃથ્વી પર હતા અને આ ઘટનાઓ ઘટતી હતી આજ વર્તમાન કાળે પણ અનેક એવી ઘટનાઓ આજે પણ ભગવાનના ભક્તને તો ભગવાન લેવા આવે જ છે પણ ઘણી વાર અત્યારે આપણને એવા પણ પ્રસંગો બને છે કે ભક્ ભગવાન દર્શન આપીને કહી જાય કે ભાઈ તમને એકાદશીના દિવસે ધામમાં આ દિવસે અમે આ ટાઈમે તેડી જઈશું અમે પણ નાની અવસ્થા શું કહેવાય પૂર્વાશ્રમમાં જોયેલું કે બીજા એક સ્વામિનારાયણ સત્સંગીમાં ડોશીમાં હશે એટલે એને મહારાજે દર્શન આપીને કીધું કે એકાદશીના દિવસે ધામમાં તેડી જઈશું તો એકાદશીના દિવસે મહારાજ એ ડોશીમાં ને ધામમાં લઈ જાય સ્વામિનારાયણ આજે આ લોકો બીજો આ દિવસ આનું કંઈ ભણેલા ના હોય ગણેલા ના હોય બીજું કંઈ આ લોકનું તો કશું ના હોય પણ ભગવાન સાથે એને એવું હેત હોય તો ભગવાન એવા ભક્તને આજે પણ લઈ જાય છે અને જગતની અંદર કોઈ જાય તો આ કેટલા રોકડ થાય પણ આવા કોઈ ભક્ત જતા હોય તો એના દર્શન આપણે કર્યા હોઈએ તો ભગવાનની ધૂન થતી હોય એટલે ભક્તો આનંદ ઉત્સાહથી એનો અંતિમ વિધિ થતો હોય એટલે આ ભગવાન સ્વામિનારાયણને ત્યાં આવું છે બીજે છે ભગવાન એવા દયાળુ છે પોતાના ભક્તને લેવા માટે ભગવાન સ્વયં પધારે છે આ ધુવા ગામની અંદર લુહાર જ્ઞાતિનો પોત જ્ઞાતિમાં ભગવાને પોતાના ભક્ત લુકી નામે કરીને ભગવાનના ભક્ત છે મહારાજ અંત સમયે જાતે એને દર્શન દેવા પધાર્યા મહારાજની સાથે સંતો પણ છે મહારાજ એને દર્શન દીધાને મહારાજ એને દેહનો ત્યાગ કરાવીને મહારાજ પોતાના ધામમાં લેવા માટે જાતે પધાર્યા છે મહારાજ એમને તો દર્શન આપ્યા પણ સાથે સાથે ગામના કેટલાય સત્સંગી ભક્તો અને કુસંગી આ બધાને ભગવાનના દર્શન થયા કેવો આજે મહારાજ લોકી ભક્તને લેવા માટે પધાર્યા છે નહીં સ્વપ્ન સાક્ષાત જાણો આવ્યા શ્યામ શું કોઈ સ્વપ્ન છે નહીં તો સાક્ષાત આખા ગામે સત્સંગી કુસંગી બધા નજરે જોયેલી વાત છે સ્વામી કે લાગ્યો લળી લળી પાય નિરખી નાથ તૃપ્ત ન થાય કહે નાથ લોકી તારે કાજ આવ્યા તેડવાને આજ માટે તરત થાવો તૈયાર ચાલો વેળ મકરો લગાર ત્યારે લોકોએ તજીયા પ્રાણ ચાલ્યો મહારાજને મુક્તો પધાર્યા આ દિવ્ય દર્શન કરીને લુકી તો આનંદ આનંદિત થઈ ગયા ભક્ત મહારાજને લળી લળીને પગે લાગ્યા બે હાથ જોડીને મહારાજને સ્તુતિ કરી મહારાજ આપ પધાર્યા અંત સમયે માને લેવા માટે આપ પધાર્યા માટે મારા ઉપર બહુ મોટી મહારાજ આપે કૃપા કરી મહારાજ કે ચાલો ભક્ત અમે તમારા માટે જ સ્પેશિયલ પધાર્યા છે તમને લેવા માટે જ આવ્યા છીએ મુક્તો એ સહિત માટે તૈયાર થાવ લોકી ભક્ત કે મહારાજ અમે પણ તૈયાર જ છીએ તમારી સાથે આવવા માટે મહારાજે એના દેહને પ્રાણને છૂટા કર્યા અને દિવ્યતાનું ધરાવીને મહારાજે પોતાના વિમાનમાં બેસાર્યા અને મહારાજ એને પોતાના ધામમાં લઈ ગયા સહુ જોઈ રહ્યા બહુજન દેખી આશ્ચર્ય કહે ધન્ય ધન્ય ઘણા મરે છે આ ગામ માય આવે જમ લેવા લઈ જાય પણ તેડવા આવે મહારાજ એવું તો અમે દીઠું છે આજ માટે વાતો વારતાય લેખે થયો પરચો સહુ જન દેખે ખે ગામના લોકો વાતો કરે છે કે મૃત્યુ તો ઘણાનું હોય છે ઘણા ગા મરે છે જન્મે છે કેટલાય મરે છે પણ કેટલાયને જમ લોકો લઈ જાય છે અને યમપુરીમાં જઈને કેટલાય દુઃખોને ભોગવે છે પણ આ તો સાક્ષાત ભગવાન પોતે પધારે અને આખા એ ગામને બધાને દર્શન આપીને ભગવાન જાતે પોતાના ભક્તને લઈ જાય આવું દિવ્ય અને આવું મંગળ આવી ઘડી તો ભગવાન સ્વામિનારાયણનો જે ભક્ત હોય એને હોય બીજાને હોય નહીં માટે બધાએ આશ્ચર્ય પામ્યા અહોભાવ પામ્યા અને ભગવાન સ્વામિનારાયણની દયાળુતા પોતાના ભક્તને અંત સમયે જાતે તેડવા આવે આ બધાએ નજરે જોયું અને ધન્ય ધન્ય કહેવા લાગ્યા ભગવાનને ધન્ય અને ભક્તને ધન્ય અને બધાને ભગવાનનો સત્સંગનો ગુણ આવ્યો અને ગામની અંદર બીજા પણ ભગવાનના ભક્તો થયા હવે બીજી વાત કહે છે વળી ભક્ત લુવાર તે કહીએ प्राणनाथनामे ते तेने प्रभु ने प्रभुमाहि घणी करे पूजा तेने घेर घेरपधारि गोविंद पाडिया पिया चरणा रविन्द સહુને દર્શન એ જ ગામની અંદર લુહાર જ્ઞાતિની અંદર જ ભગવાનના ભક્ત પ્રાણનાથ કરીને ભક્ત થયા કેવા ભક્ત હતા તો તેને પ્રભુમાં હિ પ્રીત ઘણી ભગવાનને વિશે અનન્ય પ્રીતિવાળા હતા જગતથી વિરક્ત અને ભગવાનની વિશે આશક્તિવાળા ભગવાનને વિશે જેને પ્રીતિ હતી અનન્ય એવા ભક્ત નિત્ય ભગવાનની અતિ ભાવથી પૂજા કરતા એવું લખ્યું છે કરે પૂજા નિત્ય પટ તણી મૂર્તિઓ સામે બેસીને મહારાજની અંદર વૃત્તિ જોડીને અતિ પ્રેમથી ને ભાવથી ભગવાનની નિત્ય પૂજા કરતા એની ભક્તિ અને એને પ્રીતિ મહારાજને વિશે જોઈને મહારાજ એમણે ત્યાં પધાર્યા સાક્ષાત દર્શન આપ્યા મહારાજ દર્શન આપીને થોડી વાર વાતોચીતો કરીને અને પછી મહારાજ કે ભોગ કે તમે તમને અમારી પૂજા માટે કાયમ ચરણારવિંદ પાડી આપીએ તો મહારાજે જાતે સામે ચાલીને એમને ચરણારવિંદ પાડી અને એને રાજી કર્યા ભક્તને અને બધાએ ભક્તોને આજુબાજુના ભક્તોને પણ મહારાજે દર્શન આપ્યા અને બધાએ મહારાજના દર્શન કરીને આનંદિત થયા કે આજે આ પ્રાણ નાથ ભક્તને લીધે આજે આપણને સૌ કોઈને પણ મહારાજના સાક્ષાત દર્શન થયા કહે ધન્ય ધન્ય મહારાજ આ તો પરચો પામ્યા મે થયા પ્રગટ પ્રમાણ દર્શન પાડ્યા પગલા થઈ પ્રસન્ન કોઈ મહારાજ મુક્ત આ કંઈક ગઢપુરથી વિચરણ કરતાં કરતાં હિન્દુસ્તાન નથી આવ્યા પણ મહારાજે ભક્તની ભક્તિ જોઈને ભાવ જોઈને મહારાજ સાક્ષાત પ્રગટ થઈ અને ભગવાને જાતે અમને આ ચણા પાડીને બધા ભક્તોને દર્શન આપી વાતોચીતો કરીને બધાને આનંદિત કરીને હર્ષ પમાડ્યો બધા ભક્તોએ જાણ્યું કહો પછી જ્યારે મહારાજ અદૃશ્ય થયા ક્યાં તો સાક્ષાત મહારાજ દર્શન આપવા માટે આપણો ભાવ પૂરો કરવા માટે પધાર્યા હતા આ તો વાત અતિશય મોટી હશે પાપી તે પરઠ ખોટી વળી પ્રાણનાથનો નો જે તાત નામ કે કહું તેની વાત હતો કબીર નામ નોતી પ્રભુ સ્વામી વાત કરે છે કે પ્રાણનાથ તો આવા મહારાજના ભક્ત હતા મહારાજને વિશે અનન્ય પ્રીતિવાળા હતા અને મહારાજ પણ એની પ્રીતિને વશ થઈને ભગતને અવારનવાર આ રીતે દર્શન આપીને એને સુખ આપતા હતા મહારાજે એમને પ્રગટ થઈને એની ભક્તિને વશ થઈને મહારાજ એને દર્શન આપીને ચણાવીને પણ પાડી આપેલા અને ભક્તોને એના દર્શન પણ કરાવ્યા સ્વામી કે હવે બીજી વાત એના જે પિતા હતા એનું નામ હતું કેશરભાઈ કેસર એની વાત કહે છે એને ભગવાનનો સત્સંગ હતો ને એ મહારાજને નહોતો માનતો એ તો કબીરના મતમાં હતો કબીરપંથી હતો નહોતી પ્રભુમાં પ્રીતિ પ્રતીત કાય ભગવાન સ્વામિનારાયણને વિશેને કોઈ પ્રતીતિ કે આસ્થા કે શ્રદ્ધા હતી નહીં લોકી ભક્ત તો મહારાજ નાનન્ય ભક્ત હતા પણ એના પિતા કબીરપંથી હતા તેના દેહનો આવ્યો કાળ તેડ આવ્યા તેડવા કાળ એના જ્યારે અંતિમ અવસ્થા આવી અવસ્થા થઈને દેહનો અંતકાળ આવ્યો ત્યારે એને સાક્ષાત યમદૂતો તેડવા માટે આવ્યા કબીરના પંથમાં તો હતો પણ ભગવાન સ્વામિનારાયણની પ્રતીતિ નહોતી એટલે કબીર પંથની અંદર એણે આગળ આવશે કે કબીરપંથમાં શું હોય છે ને કેવી રીતે હોય પણ આખી જિંદગી જે કંઈ કર્યું કબીરના નામે કર્યું હશે પણ એમાં જે કંઈ ખામી રહી ગઈ ભગવાનને વિશે ભગવાન ભગવાનને લોકો ઓછું માને બીજું બધું જે માનતા હોય છે એની કારણે એની સમજણો જ આખી ઊંધી હોય એટલે કબીર પંથની અંદર માનતો તો પણ એનો અંતકાળ આવ્યો ત્યારે એને ન કબીર કોઈ લેવા આવ્યા કે ન કોઈ ભગવાન લેવા આવ્યા એને તો અંતે યમદૂતો લેવા માટે આવ્યા તેહ હતો વિષય અભિલાષી ગયો જમના હાથથી નાશી તર્ત પામીયો ભૂતનો દેહ પાછો જઈ રહ્યો ની જગેહ અત્યંત વાસનિક જીવ હોય એ આ વાસનિક હતો તે હતો વિષય અભિલાષી ગયો જમના હાથથી નાસી એટલે જમનાહાથમાંથી પછી છૂટીને ભૂત થયો અને ભૂત થઈને પાછો પોતાના ઘરમાં જ રહ્યો આ જગતની અંદર માણસને ભગવાન ભગવાન માણસને પાંચ પચીસ પચાસ સો વર્ષની જિંદગી આપીને મોકલે જીવનું આત્યંતિક કલ્યાણ કરવા માટે શ્રેય કરવા માટે કે ભાઈ આ પૃથ્વી ઉપર જઈ ભગવાનનું ભજન કરી આજ્ઞા ઉપાસના પાળેના જન્મ મરણ લગ યમ યાતનાથી છૂટીને ભગવાનના ધામમાં જાય પણ આ જીવ આ લોકમાં આવીને કંઈક કેટલું હું કહેવાય જગતની આસક્તિ છોડવાની જગ્યાએ વધતી જાય વધતી જાય વિષયો પ્રત્યેની આસક્તિ જગતની આસક્તિ પદાર્થોની આસક્તિ કે સગા સંબંધીઓમાં હેત પ્રેમ એટલી લાગણીઓ વધી જાય કે આ જગતમાંથી છૂટીને ભગવાનમાં જોડાવાની જગ્યાએ આ પાંચ પચીસ સો વર્ષની જિંદગીની અંદર આ ભગવાનના ધામમાં જવાનું મુક્ત થવાની જગ્યાએ આ લોકમાં જ એટલો બંધાઈ જાય કે પછીથી તો ભૂતની યોની આવે તો હજારો યુગો સુધી પછી દુઃખ દુઃખને દુઃખની અંદર ધકેલાય એમ આ જીવ પ્રાણનાથના પિતા કેસરભાઈ કબીરપંથી અને વિષયના અભિલાષ વિષય જીવ એટલે અંધકાળ આવ્યો યમદૂતો તેડવા આવ્યા પણ યમદૂતોના હાથમાંથી પણ છૂટીને ભૂત થયા અને ભૂત થઈને પોતાના ઘરની અંદર જ રહ્યા છે કરે હો હો કારવાણી ઘણી થઈ કબીરીઓ બણી ઠણી એની સ્ત્રીના દેહ મધ્ય આવી કરી પ્રવેશ તેને બોલાવી કહે સ્વામી નારાયણ સત્ય એહ વિના બીજા છે અસત્ય સ્વામી પ્રગટ પ્રભુ પ્રમાણ એહ વિના બીજે નથી કલ્યાણ કબીરિયા મોટા મોટા મેત માનો સહુ થયા ભૂત પ્રેત કરતા ખંડન તીર્થ વ્રત એનું અઘ આવ્યું છે જો તરત પછી તો આ પ્રાણનાથના પિતા કેસરભાઈ ભૂતનો દેહ પામ્યા ભૂત થયા ભૂતની યોનીને અને એના ઘરની અંદર જ રહ્યા પછી એની જે સ્ત્રી હતી અને અવારનવાર એની અંદર પ્રવેશ કરીને હોકારા કરે અને કબીર કબીરપંથી હોય ને એ રીતે બોલે પછી કબીરનું બધું હોય પછી એક દિવસ એની સ્ત્રીના દેહની અંદર આવીને પછી એણે વાત કરી કે સ્વામિનારાયણ છે ભગવાન સ્વામિનારાયણ એ જ હાચા છે કારણ કે એનો છોકરો સ્વામિનારાયણ હતો ને પ્રાણના એટલે કે સ્વામિનારાયણ ભગવાન છે સત્ય છે એ વિના બીજા જગતની અંદર જે કોઈ બધું કહેવાય છે તો મને બધું અસત્ય લાગ્યું બધું અસત્ય છે આ તો ભૂતના યોની મંદિર એ પ્રવેશ કરીને જે બોલે છે સ્વામી લખે છે કહે સ્વામિનારાયણ સત્ય એ વિના બીજા છે અસત્ય સ્વામી પ્રગટ પ્રભુ પ્રમાણ એ વિના બીજે નથી કલ્યાણ જો તમારે જીવનું કલ્યાણ કરવું હોય ઘરના લોકોને કહે છે કે તો ભગવાન સ્વામિનારાયણના શરણે જાઓ અને ભગવાન સ્વામિનારાયણનો અનન્ય ભાવે ભજન કરો બીજે તમારું કલ્યાણ થશે એવું જણાતું નથી કબીરિયા મોટા મોટા મેત માનો સૌ થયા ભૂત પ્રેત મેત એટલે મોટા એના મહંતો સંતો કબીર પંથી હોય ને એ બધાએ મોટા મોટા કહેવાય છે કારણ કે આ તો પછી ભૂતયોનીમાં હોય પછી એની યોનીના બધાને ઓળખે ને કે કોણ કોણ બધા ક્યાં ક્યાંથી આવ્યા છે ને કયા કયા બધા ભેગા થયા એટલે કે કબીરપંથની અંદર જે બધા મોટા મોટા મહંતો સંતો ત્યાં થઈ ગયા એ બધાએ માનો સહુ થયા ભૂત પ્રેત બધાએ મારી યોનીને જ છે હું જ્યાં છું ત્યાં જ છે કોઈનું કલ્યાણ થયું નથી કેમ તો કે કરતા ખંડન તીર્થ ને વ્રત તેનું અઘ આવ્યું છે જો તરત કબીરપંથમાં કેવું બધાએ તીર્થોનું વ્રતોનું કે ક્રિયાકાંડ કે પૂજા કે માળા આ બધાનું ખંડન વધારે થયું હવે કદાચ કબીરજીએ જે અર્થમાં જે તે સમયે જેના માટે કર્યું હશે પણ પાછળથી બધા કોઈક ને કોઈક ભજન કરો માળા કરો તો કે માળા શું ફેરવવાની કંઈ માણકા ફેરવવા લાકડા ફેરવવાથી કલ્યાણ થશે મનથી જ મનથી ફેરવવાનું મનથી ભજન કરવાનું એમ કરકા મનકા મેલ કે મનકા મનકા ફેરવું કહે છે ને એટલે કે ભાઈ મનથી જ માળા ફેરવી લેવાની આવી કે હાથથી ફેરવવાની શું જરૂર ભાઈ સ્નાન પૂજા પાઠ આ બધી વિધિ કરો તો કે એ બધી વિધિ કરવાની કોઈ જરૂર નહીં મનથી શુદ્ધ તો બધું શુદ્ધ મન હોય ચંગા તો કથરોટ મેં ગંગા એવું કહે છે ને એટલે કે મનથી શુદ્ધ રહેવાનું કે બહારથી કે બધું કંઈ કરવાની જરૂર નહીં તો બહારનો બધો તો આટા ટોપ છે કે અંતરથી બધું કરી લેવાનું એટલે આવી રીતે કરતાં કરતાં બોલે ખરા પણ અંતરથી પાછા બહારથી ના કરતા તો અંતરથી તો શું હોય એટલે અંતરથી વાસની કોઈ આને જેવું જેમ કે આખી જિંદગી કબીર થઈ રહ્યો હોય બધાનું ખંડન કર્યું હોય તીર્થનું વ્રતનું મૂર્તિનું પૂજાનું વિધિઓનું બધું ખંડન જ કરવામાં વધારે માને એટલે પોતે કોઈ બીજું ભજન ભક્તિ કે ભગવાનની આરાધના ઉપાસના એ તો એને આવે જ નહીં અને હંમેશા બધાનું ખંડન જ કરે એટલે એવી રીતે કોઈ કરતા હોય એનું ખંડન અને ભગવાનનું ખંડન પૂજાનું ખંડન આવી રીતે કરતાં કરતાં પછી એનું શું થાય તો કે એના બધા ભૂતના દેહ આવ્યા મોટા મોટા એના પંથની અંદર મોટા સંતો કેવાના મહંતો અવતાર ખોટા તેહ પાપે ભૂત થયા મોટા માટે કબીરિયા કોઈ મથાજો થઈ આસ્તિક ક હરિ ગુણ ગાજો કબીરપંથમાં બધા કે ભગવાનના અવતાર બવતાર બધું ખોટું હમ બધું બ્રહ્મ એ રીતે વાતો કરીને ભગવાનના અવતારો નહીં ખોટા પૂજાને પછી ભગવાન જ ખોટા અવતાર ખોટા તો પછી કરવાનું કોને એને ભજન બીજું કરવાનું શું આવે ને કંઈ વિધિ કરવાની આવે ને કરતા હોય એને અમુક ખંડન કરે એટલે આ પાપને કારણે બધાએ ભૂત યોનીને પામાં છે બધાય માટે આ પ્રાણનાથના પિતા કબીર કેસરભાઈ બધાને કહે છે ભૂતયોનીમાં જે છતાંય કે ભાઈ કોઈ કબીર કબીરિયા કોઈ કબીરપંથી થશો નહીં આસ્તિક થઈ ભગવાનને વિશે શ્રદ્ધા રાખીને ભગવાનનું ભજન કરજો જો તમારે જીવનું કલ્યાણ કરવું હોય તો નહીંતર તર મારી જેમ ભૂતયોનીને પામશો હવે આગળ વાત કહે છે પ્રાણનાથની વાતો સાંભળજો જેમ કહે તેમ સહુ કરજો પુણ્ય પવિત્ર છે પ્રાણનાથ તેણે કરી હું થયો સનાથ સુણિયેના મુખનું ભજન તરત છૂટ્યો હું ભૂતનું તન હવે જાઉં છું હરીને ધામ સ્વામી નારાયણ નામ પોતે ભૂતિઓની અંદર હતા પણ કહે છે કે હવે આ પ્રાણનાથની બધાએ વાત સાંભળજો ભગવાનને વિશે આસ્થા રાખજો મેં આખી જિંદગી જે કીધું ને જે થયું એ મેં લીધે મારો તો ભૂતનો દેહ આવ્યો હતો આ પ્રાણનાથની વાત બધા સાંભળજો અને જેમ કેમ બધાએ કરજો એ પુણ્ય એ પુણ્યવાન છે પવિત્ર છે પ્રાણનાથ અને એના પ્રતાપે કરીને હું સનાત થયો એના પ્રતાપે કરીને હું આ ભૂતના દેહમાંથી છૂટ્યો કેવી રીતે તો કે સુણી એના મુખનું ભજન તરતો છૂટ્યો હું ભૂતનું તન એ જે ભગવાન સ્વામિનારાયણનું ભજન કરે છે સ્વામિનારાયણ 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 આખી દિવસ મુખેથી ઊંચા સ્વરે રટે છે તો એના શબ્દો એના મોઢેથી બોલાયેલા સ્વામિનારાયણ ભગવાનના મંત્ર એને મેં મારા કાનથી સાંભળ્યા તો હું આ ભૂતના દેહથી છૂટ્યો અને હવે હું ભગવાનના ધામમાં જાઉં છું અને ભગવાન સ્વામિનારાયણનું નામ સાંભળીને માટે તમે પણ બધાએ આજથી ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો જો તમારે કલ્યાણ કરવું હોય ભગવાનના ધામમાં જવું હોય જીવનું કલ્યાણ કરવું હોય તો મેં તો આખી જિંદગી કબીર પંથમાં રેને જે કંઈ કર્યું અને કેટલી એમાં એ પ્રમાણે મત મારેને કર્યું પણ મારે અંતે ભૂતનો દેહ પામવો પડ્યો માટે જીવનું કલ્યાણ કરવું હોય તો બધાએ સ્વામિનારાયણનું ભજન કરજો અને પ્રાણનાથની વાત સાંભળજો કે એમ કરજો એ પુણ્યવાન છે પવિત્ર છે એમ બોલ્યો એ બાઈ મારઈ સહુએ સાંભળ્યું કાન દઈ કહે ધન્ય ધન્ય સ્વામી બીજા મત તે લોણ હરામી આ રીતે પ્રાણનાથે કીધું ને બધાએ આજુબાજુના લોકોએ પણ સાંભળ્યું કહો ભૂત યોનીને પામેલા આખી જિંદગી કબીરનું ભજન કર્યું કબીર રહીને જે કંઈ વિધિ વિધાનો કર્યા તો એ ભૂતનો દેહ આવ્યો અને એક સ્વામિનારાયણના ભક્તના મુખે કરીને સ્વામિનારાયણ શબ્દ સાંભળે અને ભૂતના દેહને છૂટીને ભગવાનના ધામમાં જાય આ તો કેવી મોટી વાત કેવું મોટો આશ્ચર્ય અને એ ભગવાન સ્વામિનારાયણ કેવા મોટા હશે એ ભગવાન સ્વામિનારાયણના એક ભક્ત કેવા મહાન હશે કે એના મુખે બોલાયેલું ભગવાનનું નામ એને સાંભળીને કોઈ ભૂતના દેહનો આખી ભૂતની યોની છૂટી જાય જે આખી નરક કરતા યમપુરી કરતાય અઘરું એવી યોની ભૂતની યોની એ યોનીમાંથી છૂટીને ભગવાનના ધામમાં જાય તો એ ભક્ત કેટલા મહાન અને ભક્ત આવા મહાન તો ભગવાન તો કેટલા મોટા કે જેના મંત્રના એક શ્રવણ માત્રથી કોઈ ભૂત જેવી યોનીને પામેલો ભૂત એ જો એ દેહમાંથી ભગવાનના ધામમાં જાય તો જે રાત દિવસે ભગવાનનું ભજન કરશે રાત દિવસે ભગવાનને વિશે હેત રાખીને એની આજ્ઞા ઉપાસના જે પાળશે એને તો કેવું સુખ આપશે ભગવાન માટે બધા ભક્તો આવી રીતે બીજા સત્સંગી કુસંગી આ રીતે પરસ્પર વાતો કરવા લાગ્યા છે અને બધા પેલો બાય ની અંદર રહીને પેલો પ્રાણનાથ એમ પ્રાણનાથના પિતા એવું કહે છે માટે બધાએ ભગવાન સ્વામિનારાયણનું ભજન કરજો જો તમારે તમારા જીવનું કલ્યાણ કરવું હોય તો બીજા મત બીજા બધા મત તો હરામી છે કહેતા કહેવાનું કંઈ ને હોય કંઈ નીકળે કંઈ પણ જો તમારે જીવનું કલ્યાણ કરવું હોય તો સ્વામિનારાયણનું ભજન કરજો જુઓ કબીરિયો ભૂત થઈ બોલ્યો પોતાની સ્ત્રી માર સાચા કયા સહજાનંદ સ્વામી બીજા કહ્યા તે કપટી કામી માટેથી વાત મોટી કહી થયો થયો સાચો પરચો પરચો ફેર નહી આ રીતે કબીર પંથની અંદર રહેલા કેસરભાઈની પોતાની સ્ત્રીમાં રહીને બધાઇને આ રીતે વાત કહી કે સહજાનંદ સ્વામી ભગવાન સ્વામિનારાયણ સાચા છે બીજા બધા મત અને બીજા બધા સંપ્રદાયની અંદર તો કેટકેટલી પ્રકારનું બીજા કહ્યા કપટી કામી બીજા સંપ્રદાયની અંદર કહેવાનું કંઈ નીકળે કંઈક સ્વામી કેવું કહે છે અંદર કપટ કપટને કેટલી બીજી કામનાઓ ઈચ્છાઓ પડી છે જેના કારણે ભૂતના દેહ પામમાં પડે પણ આ તો ભગવાન સ્વામિનારાયણનો એવો પ્રતાપ એના ભક્તના મુખે કરીને બોલાયેલું સ્વામિનારાયણનું નામ એ સાંભળીને પણ ભૂતયોનીને પામેલા ભક્ત જીવનું પણ કલ્યાણ થયું માટે આ કોઈ નાની સુની વાત નથી જીવને અને પહેલાં વાત આવી ભગવાન સ્વામિનારાયણ સ્વયં એના ભક્તનો અંતકાળ આવ્યો તો ભગવાન જાતે લેવા માટે આવ્યા અને એનું પોતાના ધામમાં લઈ ગયા બીજી બાજુ પંથનો આવ્યું કે કબીરપંથની અંદર રહેલો ભક્ત આ એનો પિતા એ જ પંથી હતો એક એનો છોકરો હતો તેનો જ્યારે અંતકાળ આવે તો એને ભગવાન જાતે લેવા માટે આવે છે અને બીજી બાજુ કબીરપંથી છે તેનો અંતકાળ આવ્યો તો ભૂતિયોનીને પામવું પડ્યું માટે મહારાજ આપણને એવા સર્વોપરી ભગવાન મળ્યા છે અને એની ઓળખાણ કરા એવા ગુરુજી મળ્યા કે એની મહારાજની ચોખ્ખી આજ્ઞા ઉપાસના પોતાના જીવનની અંદર દ્રઢ હોય અને આપણને સૌ કોઈને માર્ગે ચલાવે છે માટે આવા મહારાજ મેળા એની આજ્ઞા ઉપાસના દ્રઢ કરીને એનું અનન્ય ભાવે ભજન કરીએ કે જેનાથી મહારાજનું આપણને વિશેષ સુખ પ્રાપ્ત થાય ત્રેવીસ કડી પૂરી થઈ હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જય શ્રીપતિ શ્રીધરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર માત્મજ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણ સ્વામિનારાયણ નીલકંઠમ ભજે હરિકૃષ્ણ કૃષ્ણ મહારાજની જય